નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુરમાં રતનપુર ખાતે રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના રતનપુર ખાતે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરાયું હતું. લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા, જિલ્લા પ્રમુખ ધીરેન તિવારી સહિતના કોંગ્રેસના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા, એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી, 5-5 લાખ મતથી જીતનારનું કહેનારી ભાજપ, એમને ચૂંટણીની સ્પર્ધા પણ જોઈતી નથી. લોકોનો ડર એવો લાગે છે કે કોઈ અપક્ષય ના રહેવો જોઈએ, નોટાય ના રહેવો જોઈએ, કોઈ પાર્ટી ના રહેવી જોઈએ, અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર રીતે લેશે. જેવું માણસને કમળો થયો હોય એ પીળું ભાળે આપણે ત્યાં કહેવાય છે. એટલે જે શબ્દનો પ્રયોગ જે કરે એણે અરીસામાં જોયું હશે સવારમાં, એ જેવા છે એવા બીજાને કહે છે, એમાં કંઈ નવું નથી. ક્ષત્રિયોનો વિરોધ ચરમસીમાએ છે, છતાંય ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ મચક આપવામાં નથી આવ્યો. જો ભાઈ, આ અહંકાર છે. લોકશાહીમાં સંવાદ કરવો જોઈએ. ભૂતકાળમાં પાટીદાર સમાજની વાતનો અવાજ ઉઠ્યો, 14-14 પાટીદાર યુવાનો શહીદ થયા, બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢી કાઢીને મારવાનું પાપ ભાજપે કર્યું. એ પછી જૂનાગઢમાં કોળી દીકરી ચાંદનીનું હત્યા થઈ, કોળી સમાજ આક્રોશિત હતો, કોઈ સંવાદ નહીં, સંઘર્ષ કર્યો. પાલિતાણાની એક શિક્ષણ સંસ્થામાં એક કોળી દીકરી પાણીની ટાંકીમાં ડૂબીને ગુજરી ગઈ એવું કહે છે, પણ એ પાણીની ટાંકી જ એટલી ઊંડી નહોતી. કોળી સમાજના આગેવાનોએ માંગ કરી, કોઈ સંવાદ નહીં, સંઘર્ષ. સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, દલિત ભાઈઓ, ખેડૂત ભાઈઓ જ્યારે અવાજ ઉઠાવે, આદિવાસી સમાજના ભાઈઓ, તો સંવાદ નહીં, સંઘર્ષ કર્યો છે. અને એટલા જ માટે હવે તમામ સમાજો એકત્રિત થયા છે કે એકલા એકલા અને પાઠ નહીં ભણાવાય, બધા ભેગા થઈને પાઠ ભણાવીશું. અને એટલે ગુજરાતના તમામ સમાજો એકત્રિત થયા છે અને એ ભારતીય જનતા પાર્ટીને, ભાન ભૂલેલી ભાજપને શાન ઠેકાણે લાવશે ગુજરાતના લોકો. ધન્યવાદ, થેન્ક યુ. રેહાણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.